Hello friends, myself Karishma Kalsara. In this video, we have studied about physiological group of chemolithotropes. Chemolithotropes na various group kaya kaya chhe. Ena vishe discussion karshu apne video ma. Chemolithotrop na mainly two type hoy. Chemoautotrophs and chemoheterotrophs. Chemoautotrophs chhe shu chhe auto. Ena naam pramane. Yeni jhate j chemical use karine photosynthesis karta hoy chhe. કેમોઓટોટ્રોપ શું છે તો કે કેન ગ્રો ઇન સ્ટ્રિક્ટલી મિનરલ મીડિયમ ઇન અ ડાર્ક કન્ડિશન. મિનરલ મીડિયમ ડાર્ક કન્ડિશન ડિરાઇવ કાર્બન ફ્રોમ CO2. CO2 માંથી મળતું હોય છે એન્ડ ઇટ્સ એટીપી એન્ડ રિડ્યુસિંગ પાવર ફ્રોમ ધી રેસ્પિરેશન ઓફ ઇનઓર્ગેનિક સબસ્ટ્રેટ. એટીપી અને રિડ્યુસિંગ પાવર એ ક્યાંથી મેળવે છે તો કે ઇનઓર્ગેનિક સબસ્ટન્સને ઇનઓર્ગેનિક સબસ્ટન્સનું રેસ્પિરેશનમાં યુઝ કરીને મેળવતા હોય છે. ધીસ મોડ ઓફ લાઈફ વિચ એક્ઝિસ્ટ ઓનલી અમોંગ ધ પ્રોકેરિયોટ્સ વોઝ ધ ડિસ્કવર બિટવીન 1880 ટુ 1890 બાય એસ વિન્ડોગ્રેસ્કી. કે કેમોલિથોટ્રોપ છે એની ઉપર સ્ટડી કરવાનું કોણે સ્ટાર્ટ કર્યું હતું તો કે એસ વિન્ડોગ્રેસ્કીએ 1880 ટુ 1890 જેને વિન્ડોગ્રેસ્કી આપેલું. વિન્ડોગ્રેસ્કી આપણે એસવાયમાં ભણી ગયા હતા, જોઈ લીધું છે વિન્ડોગ્રેસ્કી કે એમાં એને કેરેક્ટરિસ્ટિક પ્રોપર્ટી આપેલી હતી. એની કેવા છે તો કે હાઈ સ્પેસિફિસિટી વિથ રિસ્પેક્ટ ટુ ઇનઓર્ગેનિક એનર્જી સોર્સ. ઇનઓર્ગેનિક એનર્જી સોર્સ સાથે એને વધારે સ્પેસિફિસિટી છે, વધારે વર્ક કરી શકે છે. ફ્રિકવન્ટ ઇનએબિલિટી ટુ યુઝ ઓર્ગેનિક કમ્પાઉન્ડ એઝ એનર્જી. ઓર્ગેનિક કમ્પાઉન્ડનું પણ એઝ એનર્જી યુઝ કરે છે. એન્ડ કાર્બન સોર્સ ગ્રોથ માટે ઘણી વખત ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડને પણ યુઝ કરતા હોય છે અને ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડને પણ યુઝ કરતા હોય છે. ઇનઓર્ગેનિક મટીરિયલ્સ કેપેબલ ટુ સપોર્ટિંગ કેમો ઓટોટ્રોફિક ગ્રોથ ઇન્ક્લુડ H2S એન્ડ અધર રિડ્યુસ ફોર્મ ઓફ સલ્ફર, અમોનિયા, નાઇટ્રેટ મોલેક્યુલ, હાઇડ્રોજન, કાર્બન મોનોક્સાઇડ એન્ડ ફેરેસાઇન. આ બધાને પણ એઝ અ ઇનઓર્ગેનિક મટીરિયલ એના ગ્રોથ માટે યુઝ કરતા હોય છે. હવે વેરિયસ ફિઝિયોલોજિકલ ગ્રુપ ઓફ એરોબિક કેમો ઓટોટ્રોપ્સ ઓન ધ બેઝિસ ઓફ સબસ્ટ્રેટ યુટિલાઇઝેશન. કે સબસ્ટ્રેટનું યુટિલાઇઝેશન કરીને કઈ રીતે એના ટાઈપ પડતા હોય છે તો ફર્સ્ટ છે નાઇટ્રિફાઇંગ બેક્ટેરિયા, જે અમોનિયા ઓક્સિડાઇઝર છે ને નાઇટ્રેટ ઓક્સિડાઇઝર છે. પછી સલ્ફર ઓક્સિડાઇઝર, આયન બેક્ટેરિયા, હાઇડ્રોજન બેક્ટેરિયા એન્ડ લાસ્ટ કાર્બોક્સિડો બેક્ટેરિયા. હવે ફર્સ્ટ આપણે જોઈએ કે નાઇટ્રિફાઇંગ બેક્ટેરિયા એ શું છે તો કે મિડલ ઓફ 19th સેન્ચુરીમાં આની ઉપર વર્ક કરવાનું શરૂ થયું હતું. કે એવિડન્સ મળ્યા હતા કે આવા પણ બેક્ટેરિયા પ્રેઝન્ટ છે કે જે નાઇટ્રેટનું ઓક્સિડેશન કરે છે નેચરલ એન્વાયરમેન્ટમાંથી. નાઇટ્રિફાઇન બેક્ટેરિયા છે એટલે ઓબ્વિયસ છે, એના નામ પ્રમાણે એ શું કરે છે તો કે નાઇટ્રેટનું ઓક્સિડેશન કરે. ઓક્સિડેશન ઓફ અમોનિયા ટુ નાઇટ્રેટ એટલે કે અમોનિયામાંથી નાઇટ્રેટ બનાવે છે. અમોનિયા ટુ નાઇટ્રેટ નેચરલ કન્ડિશનમાં. પછી તો કે વધારે આની ઉપર વધારે વર્ક કોણે સ્ટાર્ટ કર્યું તો કે એન વિલ્ડોગ્રેસ્કીએ 1819માં. કે એણે આઇસોલેટ કર્યા નાઇટ્રિફાઇંગ બેક્ટેરિયાને સ્ટ્રિક્ટલી એનએરોબિક મીડિયમની અંદર. હતા કેવા તો કે ગ્રામ નેગેટિવ, સ્મોલ ગ્રામ નેગેટિવ શોર્ટ ટ્રોટ્સ. એના એક્ઝામ્પલ છે નાઇટ્રોસોમોનાસ, કે જે અમોનિયાનું નાઇટ્રેટમાં કન્વર્ઝન કરે છે. નાઇટ્રોસોમોનાસ જે અમોનિયાનું નાઇટ્રેટમાં કન્વર્ટ કરે છે. એન્ડ નાઇટ્રોબેક્ટર જે નાઇટ્રાઇટનું નાઇટ્રેટમાં કન્વર્ઝન કરે છે. એનું બીજું એક્ઝામ્પલ છે. ફર્સ્ટ હતું નાઇટ્રોસોમોનાસ કે જે અમોનિયાનું નાઇટ્રેટમાં કન્વર્ઝન કરતા હતા, અને પછી છે નાઇટ્રોબેક્ટર કે જે ઓક્સિડાઇઝન નાઇટ્રેટનું નાઇટ્રેટમાં નાઇટ્રાઇટનું નાઇટ્રેટમાં કન્વર્ઝન કરે છે. અને આ બંને જ્યારે એકસાથે એક્ટિવિટી કરતા હોય નાઇટ્રોસોમોનાસ અને નાઇટ્રોસોબેક્ટર ત્યારે શું થાય છે તો કે કમ્પ્લીટ કન્વર્ઝન ઓફ અમોનિયા ટુ નાઇટ્રેટ. એ બંને સાથે મળીને અમોનિયાનું કમ્પ્લીટ કન્વર્ઝન કરી દે છે નાઇટ્રેટમાં. મોસ્ટલી તો કે નેચરલ કે આલ્કલાઇન કન્ડિશનમાં એ ગ્રો થતા હોય છે. કે ક્યાં સુધી તો કે જે અમોનિયાનું નાઇટ્રેટ રિઝલ્ટ કન્સિડરેબલ એસિડ ફોર્મેશન. નેચરલ કન્ડિશન અને આલ્કલાઇન કન્ડિશનમાં એ ગ્રો થતા હોય છે જનરલી, પણ એ જ્યારે અમોનિયાનું નાઇટ્રેટમાં કન્વર્ઝન કરે છે ત્યારે શું થાય છે તો કે એસિડ ફોર્મેશન થાય છે.
એસિડ ફોર્મેશન, અને એના લીધે શું થાય તો કે ધ ગ્રોથ મીડિયમ ફોર નાઇટ્રોસોમોનાસ મસ્ટ બી વેલ્ડ બફર. એના લીધે શું થાય છે તો કે એમને બફર એડ કરવું પડે છે. નહીંતર શું થાય, જ્યારે અમોનિયામાંથી નાઇટ્રેટમાં કન્વર્ટ થાય છે ત્યારે એસિડનું ફોર્મેશન થાય છે, અને નાઇટ્રોસોમોનાસ છે એ મોસ્ટલી આલ્કલાઇન કન્ડિશનમાં ગ્રોથ થતા હોય છે, એટલે એમાં બફર એડ કરવું પડે છે. અને કયું બફર છે તો કે ઇન્સોલ્યુબલ કાર્બોનેટ. નાઇટ્રોસોમોનાસ અને નાઇટ્રોસોબેક્ટર આ બંને છે એક સાથે એને ગ્રો કરાવવામાં આવે છે, તો કે બંને સ્લો ગ્રોવિંગ છે, એને ગ્રોથ થતાં 24 hours જેટલો લાગે છે, એન્ડ ગ્રો યીલ્ડ આર લો, અને બહુ લો ક્વોન્ટિટીમાં એ ગ્રો થતા હોય છે. વિન્ડો ગ્રાસ્કી શો દેટ ધીસ બેક્ટેરિયા આર ઓબ્લિગેટ ઓટોટ્રોપ્સ, ઓબ્લિગેટ ઓટોટ્રોપ્સ, ઇનકેપેબલ ટુ ડેવલપમેન્ટ ઇન ધ એબ્સન્સ ઓફ સ્પેસિફિક એન્ડ ઓર્ગેનિક એનર્જી સોર્સ. એટલે કે ઓબ્લિગેટ ઓટોટ્રોપ્સ છે, એને જે સોર્સ જોઈએ છે, ઇનઓર્ગેનિક એનર્જી જોઈએ, ઇનઓર્ગેનિક મટીરિયલ છે એને જોતું હોય છે સોર્સ, એના વગર એ ગ્રો થતા નથી. ઇનકેપેબલ ટુ ડેવલપમેન્ટ ઇન એબ્સન્સ ઓફ ધેર સ્પેસિફિક ઇનઓર્ગેનિક એનર્જી કમ્પાઉન્ડ. ઇન રિસન્ટ યર ફ્યુ અધર અમોનિયમ એન્ડ નાઇટ્રેટ ઓક્સિડાઇઝર હેવ બીન ડિસ્કવર. એટલે અત્યારે હવે નવા પણ બીજા એવા ઓર્ગેનિઝમ્સ ફાઇન્ડ કરવામાં આવ્યા છે કે જે અમોનિયા અને નાઇટ્રેટને કન્વર્ટ કરતા હોય. ધે રિઝેમ્બલ ધ ટુ ક્લાસિકલ પ્રોટોટાઇપ્સ ફિઝિયોલોજીકલી, બટ ધે આર અ રિમાર્કેબલી ડાયવર્સ ઇન અ સ્ટ્રક્ચર ડિપેન્ડ. બોથ અમોનિયા ઓક્સિડાઇઝર એન્ડ નાઇટ્રેટ ઓક્સિડાઇઝર હેઝ અ નેરો રેન્જ ઓફ ડીએનએ બેઝ કમ્પોઝિશન એન્ડ વેલ્યુ ફોર ધી લેટર બિંગ અ સિગ્નિફિકન્ટલી હાયર ધેન ફોર ફોર્મર. એટલે કે એની જે ડીએનએ રેન્જ છે, એનું ડીએનએનું કમ્પોઝિશન છે એ બહુ નેરો રેન્જમાં છે, વધારે એના વિશે વધારે આઇડેન્ટિફાય થઈ શક્યું નથી. ધ બાયોકેમિસ્ટ્રીકલી બાયોકેમિસ્ટ્રી ઓફ અમોનિયા એન્ડ નાઇટ્રેટ ઓક્સિડાઇઝન હેઝ બીન એજ્યુકેટેડ ઓનલી રિસન્ટલી. એટલે કે હાલમાં હમણાં જ એના ઉપર વર્ક થયું છે, અને રિસન્ટલી જ એની ખબર પડી છે. અમોનિયમ ઓક્સિડાઇઝ ટુ હાઇડ્રોક્સી અમાઇન બાય અમોનો ઓક્સિજિનેસ. એટલે કે અમોનિયાનું ઓક્સિડાઇઝેશન થાય છે હાઇડ્રોક્સી અમાઇનમાં. કોણ કરે છે તો કે એન્ઝાઇમ છે મોનો ઓક્સિજિનેસ, વિચ સાયટોક્રોમ P45 ઇન અ ઇલેક્ટ્રોન ડોનર. એ સાયટોક્રોમ P45 છે, જે શું છે તો કે ક્લોરોફિલ છે, એ એઝ અ ઇલેક્ટ્રોન ડોનર વર્ક કરતું હોય છે. ઓક્સિડાઇઝિંગ P450 રિડ્યુસ અ ડેરિંગ અ ઓક્સિડાઇઝેશન ઓફ હાઇડ્રોક્સો અમાઇન. The two of electron removed during the oxidation of ammonia to nitrate are lost of ATP generation electron transport because they are required a reduced P45. એટલે કે ઇલેક્ટ્રોન છે એનું ઓક્સિડેશન જ્યારે થતું હોય ત્યારે એટીપીનો ખૂબ લોસ થતો હોય છે, કેમ કે એને P45 છે બેક્ટેરિયો ક્લોરોફિલ છે એને રિડ્યુસ કરવાનું હોય છે, એટલા માટે રિડ્યુસ થાય છે, એટલા માટે એનર્જીની વધારે જરૂર પડે છે. In contrast to complexity of ammonium oxidation to the oxidation of nitrite to nitrate is a enzymatically simple and direct process. એટલે કે અમોનિયાનું જે ઓક્સિડેશન થાય છે નાઇટ્રાઇટ ટુ નાઇટ્રેટમાં એ એન્ઝાઇમેટિકલી સિમ્પલ અને ડાયરેક્ટ પ્રોસેસ છે. The immediate electron acceptor of the oxidation appear be a cytochrome, possibly a cytochrome C for the hydroxyamine and cytochrome AR nitrate. એટલે કે જે અમોનિયાનું ઓક્સિડેશન થાય છે ક્યાં થાય છે તો કે સાયટોક્રોમમાં, સાયટોક્રોમ સીમાં, ફોર અ હાઇડ્રોક્સીઅમાઇન એન્ડ સાયટોક્રોમ એ ફોર નાઇટ્રેટ. સાયટોક્રોમ સી છે એ હાઇડ્રોક્સી અમાઇન માટે છે, અને સાયટોક્રોમ એ છે એ નાઇટ્રેટ માટે છે. હવે રિએક્શન જોઈએ. CH4 અમોનિયા પ્લસ O2 પ્લસ H2 પ્લસ એટલે પ્રોટોન છે,
શું થાય છે તો કે P4450 છે, આ છે બેક્ટેરિયો ક્લોરોફિલ, એ ઓક્સિડાઇઝ રિડ્યુસ થઈને પછી પી એસ ઓ ઓક્સિડાઇઝ થાય છે અને અમોનિયા છે એનું કન્વર્ટ થઈ ગયું NH3OH+H2Sમાં નાઇટ્રાઇટમાં. હવે શું થાય છે તો કે નાઇટ્રાઇટ છે એનું કન્વર્ઝન થઈ ગયું નાઇટ્રેટમાં લાસ્ટમાં, સોરી નાઇટ્રાઇટમાં કન્વર્ઝન થયું, હવે નાઇટ્રાઇટનું કન્વર્ઝન થઈ ગયું નાઇટ્રેટમાં NO3માં. ઓક્સિડેશન ઓફ અમોનિયા એન્ડ બી છે એ ઓક્સિડેશન ઓફ નાઇટ્રાઇટ છે. આ હતું નાઇટ્રિફાઇંગ બેક્ટેરિયા. હવે આગળ છે સલ્ફર ઓક્સિડાઇઝર, એનો બીજો ટાઈપ હતો કેમોલિથોટ્રોપ્સનો સલ્ફર ઓક્સિડાઇઝર. એમાં શું છે, વિન્ડો ગ્રસ્કી શોઝ ધ ફિલામેન્ટિયસ ગ્લાઇડિંગ બેક્ટેરિયા, એક્ઝામ્પલ છે એનું બેગ્યાટોવા, ફિલામેન્ટસ ગ્લાઇડિંગ બેક્ટેરિયા બેગ્યાટોવા, જે થાયોસેરિક્સ ગ્રુપ કેન ઓક્સિડાઇઝ H2S, કે જે હાઇડ્રોજન સલ્ફાઇડને ઓક્સિડાઇઝ કરી શકે છે ઇનિશિયલી ટુ ઇલિમેન્ટલ સલ્ફરમાં. ઇલિમેન્ટલ સલ્ફર મીન્સ S0, ઇલિમેન્ટલ સલ્ફરમાં એને H2S ને છે એ ઇલિમેન્ટલ સલ્ફરમાં કન્વર્ટ કરી શકે છે. અને હવે જે આ સ્ટોર્ડ સલ્ફર છે એ ઓક્સિડાઇઝ થશે સલ્ફેટમાં, ફર્ધર એનું સબસિક્વન્ટ ઓક્સિડાઇઝેશન થાય છે. બીજા જે અધર એરોબિક બેક્ટેરિયા છે એ પણ H2S નું ઓક્સિડાઇઝેશન કરે છે, પણ એ શું કરે છે તો કે સલ્ફરને સલ્ફરનું ડિપોઝિશન કરાવે છે ઇન્ટ્રાસેલ્યુલર મેમ્બ્રેનમાં. હવે બેક્ટેરિયા ધેટ ઓક્સિડાઇઝ H2S વિથ ફોર્મેશન ઓફ ઇન્ટ્રાસેલ્યુલર સલ્ફર ડિપોઝિશન, કે જે શું તો કે H2S એવા બેક્ટેરિયા કે જે H2S નું ફોર્મેશન કરીને સલ્ફરને ડિપોઝિટ કરે છે ઇન્ટ્રાસેલ્યુલર સલ્ફરમાં કન્વર્ટ કરે છે. ફિલામેન્ટિયસ ગ્લાઇડિંગ ઓર્ગેનિઝમ્સ, એના એક્ઝામ્પલ છે બેગ્યાટોવા, થાયોક્સિરિક્સ, થાયોપ્લોકા, આ બધા એના એક્ઝામ્પલ છે ફિલામેન્ટિયસ ગ્લાઇડિંગ ઓર્ગેનિઝમના. હવે છે વેરી લાર્જ યુનિસેલ્યુલર ગ્લાઇડિંગ બેક્ટેરિયા, તો એનું એક્ઝામ્પલ છે એક્રોમેટિયમ. પછી છે લાર્જ યુનિસેલ્યુલર રોડ શેપ સ્પાઇરલ ઓર્ગેનિઝમ ઇમોટાઇલ ઓર મોટિલિટી બાય ફ્લેજેલા, તો એમાં છે સેલ રોડ શેપ ઇમોટાઇલ, તો એ છે થાયો બેક્ટેરિયમ. અને પછી છે સેલ રોડ શેપ પણ પોલારમાં જેની પાસે ફ્લેજેલા છે એવા, તો એનું એક્ઝામ્પલ છે મેક્રોમોનાસ. અત્યારે જે કરંટ સલ્ફર ઓક્સિડાઇઝિંગ બેક્ટેરિયા છે એ છે થાયોબેસિલસ ગ્રુપ, થાયોબેસિલસ થાયો માઇક્રોસ્પિરા એનું એક્ઝામ્પલ છે, કે મોસ્ટલી આ ગ્રુપ ઉપર સ્ટડી થતું હોય છે જે સ્મોલ સેલ છે અને એન્ડ ડુ નોટ એક્યુમ્યુલેટ સલ્ફર વિધિન ધ સેલ, કે જે સેલમાં જ સલ્ફરને સ્ટોર કરી કરતા નથી. ધીસ બેક્ટેરિયા ઓક્સિડાઇઝ H2S વિથ ધ ફોર્મેશન ઓફ એક્સ્ટ્રા સેલ્યુલર સલ્ફર ડિપોઝિટ એન્ડ ઇટ્સ કેરેક્ટરિસ્ટિક આર શોન ઇન ધ ફોલોઈંગ ટેબલ. કેવા છે આ બેક્ટેરિયા છે, તો એમાં બે છે થાયોબેસિલસ એન્ડ થાયો માઇક્રોસ્પોરા. તો થાયોબેસિલસ છે રોડ શેપ છે, એની ફ્લેજેલા પોલારમાં છે, DNA કમ્પોઝિશન છે એની 34-70 G+C પર્સન્ટેજ બતાવે છે, 34-70 છે G+C નો. પીએચ રેન્જ એની વેરિયેબલ હોય છે, ઓટોટ્રોફી પણ વેરિયેબલ હોય છે અને હેબિટાટ એનું છે મરાઈન એન્ડ ટેરેસ્ટ્રીયલ એન્વાયરમેન્ટમાં. જ્યારે થાયો માઇક્રોસ્પોરા કેવા છે તો કે સ્પાઇરલ છે, ફ્લેજેલા એની પોલારમાં છે, G+C કન્ટેન્ટ એનું, DNA કન્ટેન્ટ છે એનું 48 છે, પીએચ રેન્જ એની 5-8.5 છે, ઓબ્લિગેટ છે એન્ડ મરાઈન મડમાં ઈ ફાઉન્ડ થાય છે. નન ઓફ ધ સ્મોલ સેલ સલ્ફાઇડ સલ્ફર ઓક્સિડાઇઝર કન્ટેન એક્સટેન્સિવ મેમ્બ્રેનિયસ ઇન્ટ્રેશન્સ. કેમો ઓટોટ્રોફિક ગ્રોથ ઓફ ધીસ ઓર્ગેનિઝમ ઇઝ રેપિડ, સમ હેવિંગ અ જનરેશન ટાઈમ, મતલબ એનો જનરેશન ટાઈમ ઓછો છે, 2 hours છે, વેન ગ્રોઈંગ એટ ધ એક્સપેન્સ ઓફ થાયો સલ્ફેટ, કે એને થાયો સલ્ફેટ પ્રોવાઈડ કરવું પડે છે કે જેનાથી એનો જે ટાઈમ સ્પાન છે એ છે 2 hoursનો.
અને કેવા છે તો કે એક્સ્ટ્રીમ એસિડ ટોલરન્સ છે, વધારે વધારે એસિડને એ ટોલરન્સ કરી શકે છે. પીએચ એની કેટલી તો કે 1-2 પીએચમાં પણ એ ગ્રો થઈ શકે છે, પણ જો 6 અબોવ જાય છે પીએચ, મતલબ આલ્કેલિસિટી આલ્કેલિનિટી જો મીડિયમમાં બનવા લાગે છે તો એ ગ્રો થઈ શકતા નથી. સ્ટ્રિક્ટલી એક્સ્ટ્રીમ એસિડ ટોલરન્સ છે આ બેક્ટેરિયા. લો પીએચ જ્યાં હોય ત્યાં પણ એને તમે મેન્ટેન કરી શકો છો. મેટાબોલિક એક્ટિવિટી કરે છે લો પીએચ જ્યારે હોય ત્યારે પણ, કે લો પીએચ તમે જ્યારે મેન્ટેન કરેલી હોય ત્યારે પણ. શું કામ તો કે ઓક્સિડેશન ઓફ રિડ્યુસ સલ્ફર કમ્પાઉન્ડ ટુ સલ્ફેટ રિઝલ્ટ એસિડ ફોર્મેશન. સલ્ફરમાંથી જ્યારે સલ્ફેટમાં કન્વર્ટ થાય છે ત્યારે એસિડનું ફોર્મેશન થતું હોય છે. એટલા માટે સ્પેશિયલાઇઝ મેનમેડ એન્વાયરમેન્ટ વિચ થાયોબેસિલે આર ઓબન્ડન્ટ ઇન એસિડ એરેન્જેન વોટર ડિસ્ચાર્જ ફ્રોમ માઇન્સ. એટલે કે થાયોબેસિલસ છે એમાંથી એસિડ મેનમેડ જ્યારે સ્પેશિયલાઇઝ મેનમેડ એન્વાયરમેન્ટ એને પ્રોવાઈડ કરવામાં આવ્યું હોય છે ત્યારે એ શું કરે છે તો કે થાયોબેસિલસ છે એ એસિડને ડ્રેઇન કરે છે વોટર, એટલા માટે એને વોટર ડિસ્ચાર્જ ફ્રોમ માઇન્ડ, કે જે માઇન્ડમાંથી છે વોટર ડિસ્ચાર્જ થતું હોય, માઇન્ડ મીન્સ બધી ફેક્ટરી હોય એમાંથી, તો એમાં થાયોબેસિલસ વધારે મળે છે જો એમાં એસિડ ફોર્મેશન વાળી માઇન્ડ હોય તો. માઇન્ડને તમે ખાંડ પણ કહી શકો. હવે તો એમાં શું હશે, એ માઇન્ડમાંથી જે એસિડવાળું વોટર ડિસ્ચાર્જ કરેલું હોય એમાં શું હોય તો કે ઇટ કન્ટેન અ મેટલ સલ્ફાઇડ મિનરલ્સ નોટેબલ આયર્ન પાયરાઇટ્સ FeS2. મોસ્ટલી છે એ કેવી છે તો કે સ્ટ્રોંગલી એસિડોફિલસિસ છે થાયોબેસિલસ થાયો ઓક્સિડન્સ આયનો એક્ઝામ્પલ છે. રેપિડલી ઓક્સિડાઇઝ ઇલિમેન્ટલ સલ્ફર તો કે ફટાફટ છે એ ઇલિમેન્ટલ સલ્ફર છે એને ઓક્સિડાઇઝ કરી શકે છે. બીજી એની સ્પીસીસ છે એ છે થાયોબેસિલસ ફેરોક્સિડન્સ વિચ કેન ડિરાઇવ એનર્જી ફ્રોમ ધ ઓક્સિડેશન ઓફ બોથ રિડ્યુસ સલ્ફર કમ્પાઉન્ડ. સેવરલ થાયોબેસિલસ કેન ગ્રો વિથ ઓર્ગેનિક કાર્બન એન્ડ કાર્બન સોર્સ બંનેમાં ગ્રો થઈ શકે છે. યુટિલાઇઝ સબસ્ટેટ આર ગ્લુકોઝ એન્ડ ફ્યુ એમિનો એસિડ. વન ઓફ ધ થાયોબેસિલાઈ ઇન્ટરમીડિયેટ હેઝ અ એબ્સોલ્યુબલ રિક્વાયરમેન્ટ ફોર અ રિડ્યુસ સલ્ફર રિડ્યુસ સોર્સ ઓફ સલ્ફર થાયોસલ્ફેટ ઓર અ સલ્ફર કન્ટેનિંગ અમાઇનો એસિડ. આ એની એબ્સોલ્યુટ રિક્વાયરમેન્ટ છે ઓર ઇન્ટરમીડિયેટ છે. હવે થાયોબેસિલસ પેરોમેટાબોલિસ છે ઇટ્સ લેક એન્ઝાઇમ ઓફ CO2 એસિમિલેશન. એની પાસે CO2 એસિમિલેશન કરવાના કોઈ પણ એન્ઝાઇમ પ્રેઝન્ટ નથી. ઇટ ઇઝ કેપેબલ ઓફ ઓટોટ્રોફિક ગ્રોથ એન્ડ મસ્ટ બી પ્રોડ્યુસ વિથ એન ઓર્ગેનિક કાર્બન સોર્સ. ઇટ્સ એસિમિલેશન ઇઝ ડિરાઇવડ બાય સલ્ફર ઓક્સિડેશન. હવે બાયોકેમિસ્ટ્રી ઓફ સલ્ફર ઓક્સિડેશન કે એની બાયોકેમિસ્ટ્રી કેવી છે. ટુ અલ્ટરનેટિંગ પાથવે શો ઇન ધીસ ફિગર. બે અલ્ટરનેટ પાથવે છે કે સલ્ફાઇડનું કન્વર્ઝન થયું પોલિસલ્ફાઇડમાં, પોલિસલ્ફાઇડનું ઇલિમેન્ટલ સલ્ફરમાં, ઇલિમેન્ટલ સલ્ફેનનું સલ્ફાઇડમાં, અને લાસ્ટ સલ્ફાઇડનું સલ્ફેટમાં. હવે જ્યારે સલ્ફેટ છે એનું કન્વર્ઝન થાયોસલ્ફેટમાં પણ થઈ શકે અને એડિનોસાઇલ ફોસ્ફેટમાં પણ થઈ શકે. જ્યારે સલ્ફેટ છે એ પણ ડાયરેક્ટ એડિનોસાઇલ ફોસ્ફેટમાં કન્વર્ટ થઈ શકે છે. અને મોસ્ટલી 2-2 ઇલેક્ટ્રોન છે એનું ટ્રાન્સફર થતું હોય છે, એસિડનું ફોર્મેશન થતું હોય છે, અને H2O છે એ ફ્રી થતો હોય છે, અને ADPનું કન્વર્ઝેશન થતું હોય છે ATPમાં. આ એનો પાથવે હતો. ફર્સ્ટ સલ્ફાઇડ હવે મેં એક એને એક્ઝામ્પલ લીધું છે બેગિયાટોવા. તો શું છે તો કે ઇટ ઇઝ અ ક્લિયર ધેટ અ જીનસ નોટ ફિઝિયોલોજીકલી યુનિફોર્મ. ફિઝિયોલોજીકલી યુનિફોર્મ બેગિયાટોવા છે એની ઉપર હજી એટલું બધું વર્ક થયું નથી. સમ સ્ટ્રેન આર કેપેબલ ટુ ઓટોટ્રોફિક ગ્રોથ વિથ H2S યુઝિંગ અ કેલ્વિન બેન્સોન સાયકલ ટુ ફિક્સ CO2, કે જે CO2ને ફિક્સ કરે છે અને યુઝ કરે છે કેલ્વિન બેન્સોન સાયકલ. અમુક સ્ટ્રેન એની એવી છે. અધર અપીયર અ લેક ઓફ એબિલિટી ઓફ ફિક્સ CO2
તો બેગેટ હોવાની બીજી સ્પીસીઝો એવી પણ છે કે જેઓ સીઓ ટુને ફિક્સ નથી કરી શકતી ઓર ઓબ્લિગેટ હિટરોટ્રોફ છે. નેક્સ્ટ છે આયન બેક્ટેરિયા. અમુક બેક્ટેરિયા એવા પણ હોય છે જે એરોબિક ઓક્સિડેશનમાં ફેરસ આયનનું ફેરિક આયનમાં કન્વર્ઝન કરે છે. એનું નામ છે આયન બેક્ટેરિયા, કે જે ફેરસ આયનનું ફેરિક આયનમાં કન્વર્ઝેશન કરતા હોય છે. મોસ્ટલી ફાઉન્ડ ક્યાં થતા હોય છે? તો કે ફ્રેશ વોટર પોન્ડ, ફ્રેશ વોટરમાં પોન્ડ્સ છે કે સ્પ્રિંગ છે. હેવ અ હાઈ કન્ટેન્ટ રિડ્યુસ આયન સોલ્ટ, કે જ્યાં હાઈ કન્ટેન્ટમાં આયન સોલ્ટને રિડ્યુસ કરી શકતા હોય. આયન બેક્ટેરિયા ફ્રોમ કોલોનીસ ધેટ આર હેવીલી ઇન્ક્રસ્ટ વિથ અ ફેરિક હાઇડ્રોક્સાઇડ. મતલબ કે આ જે બેક્ટેરિયા છે, આયન બેક્ટેરિયા, એ ત્યાં ગ્રો થાય છે જ્યાં એને રીચ કન્ડિશનમાં ફેરિક હાઇડ્રોક્સાઇડ મળતું હોય, પ્રોવાઈડ થતું હોય. મોસ્ટ કન્ઝપ્શન આયન બેક્ટેરિયા આર ફિલામેન્ટિયસ છે. મોસ્ટલી બધા ફિલામેન્ટિયસ છે અને સ્ફેરોટિલસ ગ્રુપ છે એનું. ઘણા મોસ્ટલી બધા પાસે શીથ છે. શીથ આર ઇન્ક્રસ્ટ વિથ આયન ઓક્સાઇડ. શીથ એટલે એના લાઈક કવરિંગ, સેલ કવરિંગ શીથ એનું. એઝ અ કેમો હિટ્રોટ્રોપ્સ ઈ ગ્રો થતા હોય છે. પહેલાં હતા એ કેમો ઓટોટ્રોપ્સ હતા, જ્યારે આયન બેક્ટેરિયા છે કેવું છે? તો કેમો હિટ્રોટ્રોપ્સ છે. કેમો ઓટોટ્રોફિક ગ્રોથ સીમ્સ મોર પ્રોબેબલ ઇન કેસ ઓફ જેલેનોલા. જેલેનોલિયા છે એ એઝ અ કેમો ઓટોટ્રોપ્સ ગ્રો થતા હોય છે. એક જીનસ છે આયન બેક્ટેરિયાની. ઓર્ગેનિક મીડિયા હેવ અ ફેલ ટુ ગ્રો ધીસ ઓર્ગેનિઝમ્સ, બટ ઇટ હેન બી ગ્રો ઇન અ મિનરલ મીડિયમ કન્ટેનિંગ ફેરસ સલ્ફાઇડ. ફેરસ સલ્ફાઇડવાળું મીડિયમ હોય એમાં તમે એને ગ્રો કરાવી શકો છો. ધીસ કલ્ચર ગેલિનોલા વિલ અ કોટની કોલોની, એકદમ કોટોની કોલોની બનાવે છે એન્ડ અટેચ ટુ અ વોલ ઓફ વેસલ. અને વેસલની જે અટેચ વોલ સેલ વોલ હશે વેસલની, ત્યાં અટેચ થયેલા હોય છે. મોસ્ટલી ઇનઓર્ગેનિક છે. એનું બીજું એક્ઝામ્પલ છે થાયોબેસિલસ ફેરાડોક્સી, કે જે એઝ અ ઓટોટ્રોફ્સ ગ્રો થતા હોય છે. ઇનઓર્ગેનિક સલ્ફર કમ્પાઉન્ડ છે એને એઝ અ સોર્સ એનર્જી અને ઇલેક્ટ્રોનના સોર્સ તરીકે યુઝ કરતું હોય છે ઇનઓર્ગેનિક સલ્ફરને. અને ગ્રો ક્યાં થાય? તો ઇટ કેન બી ગ્રો ઓન અ ફેરસ આયન FeSO4 અને ઓપ્ટિમમ પીએચ છે એની 1.8 to 2.8, એટલે મતલબ એ એસિડિકલી એસિડિક કન્ડિશનમાં ગ્રો થતા હોય છે. પીએચ એની છે 6.5 to 4.5, આટલી પીએચ છે એની. પ્રોટોન મોટિવ ફોર્સ ઓફ ધીસ મેગ્નિટ્યુડ ઇઝ મોર ધેન સફિશિયન્ટ ટુ અલાઉ એટીપી સિન્થેસિસ. એટીપી સિન્થેસિસ નહીં, ધીસ પ્રોટોન મોટિવ સોર્સ ઓફ ધીસ મેગ્નિટ્યુડ મોર ધેન સપ્લેન્ટ એટીપી સિન્થેસિસ. એટીપી સિન્થેસિસ કરવા માટે એ પ્રોટોન મોટિવ ફોર્સને યુઝ કરતા હોય છે આ બેક્ટેરિયા, આયન બેક્ટેરિયા છે એ. અંડર સચ કન્ડિશન આયન ઓક્સિડેશન મસ્ટ પ્રોવાઈડ ઇલેક્ટ્રોન ફોર પિરિડિન ન્યુક્લિયોટાઇડ રિડક્શન. મતલબ આયન ઓક્સિડાઇઝેશન છે એમાં મોસ્ટલી ઇલેક્ટ્રોનને ક્યાંથી ક્યાં શું કામ પ્રોવાઈડ કરે છે? તો કે પિરિડિન ન્યુક્લિયોટાઇડની રિએક્શન કરવા માટે. હવે લાસ્ટ છે હાઇડ્રોજન બેક્ટેરિયા. મેની સ્પીસીઝ ઓફ એરોબિક બેક્ટેરિયા પઝેસ ધ એબિલિટી ટુ ગ્રો ઇન અ કેમો ઓટોટ્રોફિકલી વિથ ધ મોલેક્યુલર હાઇડ્રોજન, કે જે હાઇડ્રોજનને એઝ એ એનર્જી સોર્સ યુઝ કરવાના હોય. ઇન કોન્ટ્રાસ્ટ ઓફ અધર ગ્રુપ ઓફ કેમો ઓટોટ્રોપ, ધ હાઇડ્રોજન બેક્ટેરિયા આર ઓલ ન્યુટ્રિકલી વર્સેટાઇલ ઓર્ગેનિઝમ ધેટ કેન યુઝ અ વાઇડ રેન્જ ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ એઝ અ કાર્બન એન્ડ એનર્જી સોર્સ, કે જે હાઇડ્રોજનનો યુઝ કરતા હોય છે ન્યુટ્રિકલી. મોસ્ટલી કેવા છે? તો કે હાઇડ્રોજેની હાઇડ્રોજિનોમોનાસ છે એની જે જીનસ છે મોસ્ટલી એના પર વર્ક થતું હોય છે. હાઇડ્રોજન ઓક્સિડેશન હેઝ બીન એક્સટેન્સિવલી સ્ટડી પ્રિન્સિપલી બાય HG સ્કેલેજલ એન્ડ હિઝ કોલાબોરેટ ઓર હિઝ કઝિન કે કલિગ્સ. HG સ્કેલેજલ છે
साइंटिस्ट કે જેને આના પર વાત કરેલ હતું. મોસ્ટ હાઇડ્રોજન બેક્ટેરિયા હેવ અ સ્ટિંગ હાઇડ્રોજિનેઝ એન્ઝાઇમ જે કેટેલાઇઝ કરે છે રિએક્શનને. H2 નું કન્વર્ઝન કરી દે છે 2H++2 ઇલેક્ટ્રોન. હાઇડ્રોજિનેઝ એન્ઝાઇમ છે. ઇન એડિશન ટુ ધ મેમ્બ્રેન બાઉન્ડ હાઇડ્રોજિનેઝ કપલ્ડ ડાયરેક્ટલી ટુ ધ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇન કે જે હાઇડ્રોજિનેઝ એન્ઝાઇમ છે એ ડાયરેક્ટ જ ઇલેક્ટ્રોનને ટ્રાન્સપોર્ટ કરી દે છે. સમ સ્પીસીઝ છે આલ્કેલિજિન્સ એન્ડ નોકાર્ડિયા હેવ અ સેકન્ડ સોલ્યુબલ હાઇડ્રોજિનેઝ કેટેલાઇઝ ધ રિએક્શન. NaB+H2 એને BH માં કન્વર્ટ કરે છે જ્યારે એને એનર્જી મળે છે. ઇફ ધ પાર્શિયલ પ્રેશર ઓફ ધ ઓફ H2 હાઇડ્રોજન ઇઝ વેરી લો એઝ ઇટ ઓફન એઝ નેચર ધ સોલ્યુબલ હાઇડ્રોજિનેઝ કેન નોટ ફંક્શન. મતલબ કે H2 જો લો હશે, લો કન્ડિશનમાં H2 હશે તો શું થશે? તો કે હાઇડ્રોજિનેઝ એન્ઝાઇમ છે એ ફંક્શન કરી શકતું નથી. ધસ એટ અ લો ટેન્શન ઓફ H2 ગ્રો ડિપેન્ડ ઓન ધ પર્ટિક્યુલર હાઇડ્રોજિનેઝ ટુ પ્રોવાઈડ ઇલેક્ટ્રોન ફોર રેસ્પિરેટરી ATP સિન્થેસિસ ફોર અ પિરિડિન ન્યુક્લિયોટાઇડ રિએક્શન વાય રિવર્સ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ. એટલે શું થશે કે જો લો કન્ડિશનમાં તો હાઇડ્રોજિનેઝ વર્ક નથી કરવાનું, એટલે જ્યારે લો કન્ડિશન હશે ને ત્યારે શું થશે? તો કે રિવર્સ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેન થઈ જશે, સ્ટાર્ટ થઈ જશે, જેના માટે પર્ટિક્યુલર હાઇડ્રોજિનેઝ એન્ઝાઇમ હશે એ ઇલેક્ટ્રોન પ્રોવાઈડ કરશે ATP સિન્થેસિસ માટે, અને બનતું હશે પિરિડિન ન્યુક્લિયોટાઇડનું રિડક્શન થઈને. દે આર નાઉ ક્લાસિફાઈડ ઇન અ સિરીઝ ઓફ જીનેરા કન્ટેન ફિનોટિકલી સિમિલર, ફિઝિયોલોજીકલી સિમિલર, જેના કેરેક્ટરિસ્ટિક હોય એવા જીનેરા ધેટ કન્ટેન્ટ વન ઓર મોર સ્પીસીઝ કેપેબલ ટુ કેમો ઓટોટ્રોફિક ગ્રોથ વિથ ધી હાઇડ્રોજન. ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી ફિઝિયોલોજીકલ ગ્રુપ ઓફ કેમો લિથોટ્રોપ્સ. થેન્ક યુ.